નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એક એપ્રિલ બે હજાર વીસમાં ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એક એપ્રિલ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કયા રાજ્યની સરકારે કોરોનાના ઈલાજને મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજનામાં સામેલ કર્યું તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન બે એડીબીએ ભારતના એનઆઈઆઈએફમાં કેટલા કરોડ ડોલર નિવેશ કરવાની જાહેરાત કરી તો દસ કરોડ ડોલર નિવેશ કરવાની જાહેરાત કરી છે એનઆઈઆઈએફ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ ફંડની સ્થાપના બે હજાર પંદરમાં થઈ હતી મુખ્ય મથક મુંબઈમાં છે અને સી ઈઓ છે સુજોય બસ એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના ઓગણીસો છાસઠમાં મુખ્ય મથક મનીલામાં અને સભ્ય દેશો છે અડસઠ પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ કયા રાજ્યએ કોવિડ નાઇન્ટીનના કારણે દેશભરમાં લોકડાઉનને ધ્યાને લઈ પ્રજ્ઞામ એપ લોન્ચ કરી તે રાજ્ય છે ઝારખંડ ઝારખંડ રાજધાની રાંચી મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિધાનસભાની બેઠકો એક્યાસી લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો છ અને સ્થાપના વર્ષ છે પંદર નવેમ્બર બે હજાર પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યે ત્રીસ માર્ચે પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો તે રાજ્ય છે રાજસ્થાન રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કળરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ પ્રશ્ન પાંચ હાલમાં જ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ ભારતનો જીડીપીનો જીડીપી કેટલા ટકા રહેવાનું અનુમાન કર્યું તો તેણે અનુમાન કર્યું છે ત્રણ પોઈન્ટ પાંચ ટકાનું ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના વાયરસ માટે ટીમ ઇલેવનનું ગઠન કર્યું તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સાત હાલમાં ભારત સરકારે ત્રણ મેગા રેલવે પરિયોજના માટે કયા દેશની કંપની સાથે સમજૂતી કરી તો ભારત સરકારે કરી છે જાપાનની કંપની સાથે સમજૂતી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યન પ્રશ્ન આઠ કયા દેશે કોવિડ નાઇન્ટીનનો સામનો કરવા માટે પોતાના નાગરિકો માટે ખરબ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી તે દેશ છે અમેરિકા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન નવ કઈ આઈઆઈટીએ કોવિડ નાઇન્ટીનના દર્દીઓ પર નજર રાખવા માટે ક્વોરન્ટાઇન નામની એપ લોન્ચ કરી તો તે છે આઈઆઈટી બોમ્બે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન દસ હાલમાં જ કેન્દ્ર સરકારે કોવિડ નાઇન્ટીનનો સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને કેટલા લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી તો વીમા કમચ આપણને જાહેરાત થશે પચાસ લાખનું ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા પ્રશ્ન અગિયાર હાલમાં જ કોણે કોવિડ નાઇન્ટીન માટે ટ્વેન્ટી ફોર બાય સેવન રાષ્ટ્રીય હેલ્પલાઇન કેન્દ્ર શરૂ કર્યું તો આ કેન્દ્ર શરૂ કર્યું છે ડોક્ટર હર્ષવર્ધન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડોક્ટર હર્ષવર્ધન પ્રશ્ન બાર હાલમાં જ કોણે કોરોના સ્ટડીઝ સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે છે નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પ્રશ્ન તેર કયા દેશે પચાસ વર્ષ જૂના ઇન્ડિયા અબ્રોડ ને બંધ કરવાનો નિર્ણય કર્યો તો તે દેશ છે અમેરિકા ઇન્ડિયા અબ્રોડ ની સ્થાપના ઓગણીસો સિત્તેરમાં માં સંસ્થાપક ગોપાલ રાજુ મુખ્ય મથક ન્યૂયોર્ક પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા દેશની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના કારણે અવસાન થયું તો તે રાજકુમારી હતા સ્પેનના સ્પેન પાટનગર મેડ્રિડ પ્રશ્ન પંદર હાલમાં જ ભારત સરકારે કોરોના સંક્રમિત લોકોનું લોકેશન ટ્રેક કરવા માટે કઈ એપ લોન્ચ કરી તો એ એપ છે કોરોના કવચ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ